हूँ आयो तेरे काजल आ रहा हूँ माथा को टालती थी इतना हिलाच करे घर हुई थी पर एक लोग तो ककड़ा करवानी हूँ जरूर से त्रण टाइम खाए अने शांति थी बेही रहवाय ना ए मने से ना कोई कुतरा एम ज कर दी के हूँ एमने बोल्या करू तमे घर में थोड़ी हो या अहीं घर में शू शू नाटक करे छे ई तमने काई खबर होय तारी यारे आटला वर काढ्या ने तो तारा स्वभाव नी हवे तो मने खबर पड़ी होय ने एनो वात हशे पण तू एनी सासू छो एनी मां छो तने समझावीन के केवाय ने तमने एम लागे के मैं समझायवू ज नहीं होय आ समझ्या नी न समझी ने त्यार पछी नो आ वातावरण छे पहला बेटा दीकरा करीन मैं बहु कीधु एने मैं तने बराणा पाड़ती घणी वार जोई छे मैंने समझावता कोई दिस नथी जो क्या थी जो तमारे खाली छे ने जोवा आंख छे सांभळवा कान नथी તો બુમબરાડે એમને સાંભળી ગયો આખે જે સાંભળ્યા છે તો હું પણ હવારે એને એને એ ખબર જ છે કે મને સવારમાં 7:30 ચા જોઈએ છે તો એ ન બનાવે એટલે ન જ બનાવે અને એને દર વખતે રોજ જ મારે માગવી જ પડે હા માટલા વીછળું છું હા વાડો ધોઉં છું હા આમ કરું પણ એ એની પહેલાં એને નવરી પડી જતાં વાર ઉ લાગે હું કામ એ મારો જ ચાનો ટાઈમ બગાડે છે પણ ઘરના બે કામ અધૂરા હોય તે પૂરા કરતી હોય અને 15-20 મિનિટ કે અડધો કલાક ચા મોડી મળે તો તું કઈ બેહોશ થઈ જાય છે એલા રોજ નથી એક દી હોય ને તો હું સમજુ રોજ નથી આપણે ચાનો ટાઈમ છે ને અડધો કલાક લેટ કરી નાખો 7:30 ને બદલે 8 નો ટાઈમ કરી નાખો એટલે ટાઈમ જ ચા આવે હા એને 7 નહીં કરવાના મારે 8 કરવાના કા તમે મને એ કહો હું અહીંયા પરણીને આવી એ દિવસથી તમારો ચાનો કે જમવાનો ટાઈમ મારાથી બગડ્યો છે પણ મારો ટાઈમ લેટ જ હોય ક્યાંથી બગડે મારે 7 વાગે એમ ચાનો જ હોતી હોય 9 વાગે આવે તોય ચાલે મારે વાંકો ચાલવું હોય ને તો હું 9 વાગે કામ જ કરતી હોય ને તમને એમ જ કહું કે પછી આપીશ પણ મને ખબર હોય કે મારા વરને 8 વાગે ચા જોઈએ ને 12 વાગે જમવાનું જોઈએ 12:05 કોઈ દી જમવામાં થયું હોય તો મને કહો તારી દીકરી હોય એની હારે તો આવું વર્તન કરે ખાલી વ્યવહાર જ કરવાનો હજી તમને નથી એ મારી દીકરી હોય ને તો હું એને કહું કારણ કે મારે એને પાર્કે ઘેર મોકલવાની છે પછી જેમ આ ગાળ ખાય છે ને મોલીએ ન ખાવી પડે એ હારું જેથી સમજાય ને તેથી સુધરજો હું જાઉં મંદિરે એ જા બસ એને તો મંદિર અને ઓલું નુક્કડ બે મળે છે પછી ઘરમાં આવે ત્યારે કે હું આ તું આમ બોલે ને તું આમ બોલે છે અહીંયા ઘરમાં છે ને માથા કૂટવા પડે ને ત્યારે ખબર પડે કે કેમ કૂટાય છે મહેનત કરો નરેશભાઈ લે આવો વિનો ભાઈ આવો બે બે જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં સહી હા બેવો જય શ્રી કૃષ્ણ બોલો બોલો વિનો ભાઈ બસ ભાઈ નીકળો તો આઈથી તો મેં કીધું નરેશભાઈ મળતો ગયો અને તમારા બોલવામાં કેમ આમ નિરાશા હોય એવું લાગે છે શું થયું આ નરેશભાઈ તમને તો ખબર તમારા ભાભીને ઘરમાં કાંઈ તકલીફ ન હોય તોય વાતાવરણ એવું બગાડે અને ઓલી વહુને તો દુશ્મનની જેમ કાગા કાગા રોળ કર્યા કરે માથું ખાધા કરે અને એટલું ગેરવર્તન કરે મને વહુ માટેથી દયા આવી જાય છે ભાઈ મારા ભાભીનો સ્વભાવ તો મને ખબર જ છે પહેલેથી આવા છે હું આજ તમને ખબર પડી પણ નરેશભાઈ અમુક ઉંમર થાય પછી તો માણસ શાંત પડે કે નહીં જો એ સ્વભાવ છે ને એનો સુધરશે જ નહીં સ્ટાર્ટમાં જે આવ્યા ને તમારા લગ્ન થયા ને તમારા ત્યારનો હું ઓળખું છું હવે પહેલેથી આવશે લગ્ન થયા ત્યાર નથી આવશે તો અહીં ત્યારે સ્વભાવ સુધરો નહીં તો હું હવે સુધરે પણ હવે આપણે સહન કરી લઈએ આ પારકી દીકરી જે પરણીને આપણા ઘરે આવી હોય એને બિચારીને શું ખબર પડે એ કેટલું સહન કરે અને આમ હું અત્યારની વેઝા છે ને અત્યારની જે આ એ બધી છે ને પહેલાં જે ડોસી હોય એની કરતાં બધી સમજદાર છે બધાને ખબર હોય કે આપણા હાહુ ટક ટક કરે ને તો આપણે સામે નહીં બોલવાનું એટલે ડખા ન થાય એ પહેલાં એવું બધું બહુ હાલતું હાહુઓના ઝઘડા ને ભાષણ ના ને તે પણ હવે તો બધા બહુ ફોરવર્ડ થઈ ગઈ છે અત્યારની છોકરીઓ તો પણ નરેશભાઈ આ આપણા ઘરની બધી વ્યવહારને ખબર પડી હોય તો આપણે વ્યવહારને હું મોટું બતાવું કારણ વગરની એની દીકરીને
કંકાસ કરો. વેવાય જેમ હાહુની વાત કરે એમ હાહારાની વાત કરતી હોય ને ત્યાં, કે અમારે હાહારા એટલે ભગવાનના માણા, એ મને કોઈ દી એક શબ્દ ન કહે. એટલે એ તમારી સમજદારી જોઈ વેવાય ને એમ થાય કે કાંઈ વાંધો નહીં, હાહુ તો લગભગ બધી એવી જ હોય, એને ખબર જ હોય, એના ઘરમાં એમ જ હશે. ત્યાં હું વહુ એકલા હોય ને ત્યારે ઘણી વખત એને સમજાવું કે તમે છે ને તમારે હાહુનું બોલ્યા હમું નહીં જોતા, એ બોલી નાખે ભરભર પછી કાંઈ માથાકૂટ ન હોય એને. અમે છે ને તમારે એને એટલે વહુ બિચારા કોઈ બોલતા નથી. આથી પછી એમાં તમે આનંદ કરો ને, વહુ આવી સમજદાર મળશે એનો આનંદ જો ને. અરે બહુ સમજો, દીકરી જેવી છે. હા તો બસ એ તમને એ ભગવાને કેટલું સુખ આપ્યું લ્યો, નકર ઘણા ખબર છે ગઢિયાને છે ને ખાવા નથી આપતી અત્યારની વહુ. અરે હામાં તો પેલા ઉડડચ્યું હોય. હા તમારે તો એ તો ગર્વ લીધા જેવી વાત છે. એ અમારા તમારા બાપની જેમ માને છે એ તમારી વહુ. હા ઠીક છે નરેશભાઈ, રજા લો, બસ જવું છે. આવો ઘરે આવો એક દિવસ. તમે આ ઉપાધિ કરતા નહીં અને આ બધું આવું હાઈલાસ કરતું હોય કોઈનું ઘરે એવું મને બતાવજો કંકાસ ન હોય. તમે એક દી મારા ઘરે આવો અને તમારા ભાભીને થોડું સમજાવો. અને તમે વિનુભાઈ આ મને એવા કહેવા કે તમારા ભાભી આમ કરે ને તેમ કરે ને એ ફરે કહેવા આવ્યા છે મને, બરાબર તમારું દુઃખ દેવા. તો મારી વસ્તુ મારી સામે તો જુઓ તમે, હા એકલો છું, બધું છે, પૈસો છે, બંગલો છે, ગાડી છે, બધું, પણ શું કામનો, એકલો જ છું. બે દીકરા છે ને બે દીકરાની વહુ છે, એ બધા વિદેશ છે. હા એમ અમારું ઘર હર્યું ભર્યું એ માણાનું કિલોલ કરતું ઘર બસ એમ. અને અને એ આ જે હાહુના તમે પ્રોબ્લેમની વાત કરો એ તો હરેક ઘરમાં હોય ને, એ તો સામાન્ય બાબત છે, એમાં કેટલું બધું કે મારે ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ નહીં, કોક દીકતે આંખ ઉઘડશે ને એ ઉઘડી જાય, સમય આવે ને. હરેક દુઃખની દવા સમય છે, સમય આવે એટલે બધું સારું થઈ જાય. અને હું એકલો છું તો આનંદમાં રહું છું. જો આ જો તમારી હામાં જો મને કામ કરતો ગાર્ડનમાં. ઠીક છે નરેશભાઈ, આવો પછી. માણાને સુખ હોય તોય કદર નથી, ગમે સ્થિતિમાં રાખે ને સુખી રહેવાય. ભગવાન જે કરે એ આપણે હારા માટે કરે એમ માનીને જો માણસ રહે ને તો કોઈ બી દુઃખ આવે જ નહીં. કામ કરવામાં કાચમી છે, કાચમી એક નંબરની. અને તું કેસ
પપ્પાને આજે મગ એ એને તો છે ને જેટલા જીભ એટલા સ્વાદ છે કારેલાનું શાક તો છે મારે ઈ જ ખાવું છે મગ બકાઈ કરવાનું નથી હાલ તું જા પણ બા પપ્પા આજે મગનો કરી ગયા છે અને કારેલા તો કડવા હોય છે એ પપ્પા છે ને મગ કે ને આ કે ને ફલાણું કે કાઈ નહીં હમણાં છે ને શ્રાવણ મહિનામાં આખો મહિનો મગ ખાઈ ખાઈ ને હવે મને અફકે પડી ગયા છે કારેલા શાકર છે બસ હા ભલે અંજટ કરજે જરા આ બાને તો કારેલા ખાઈ ખાઈ ને જીભ જ કાળવી થઈ ગઈ છે સવાર બપોર ને સાં બસ મારી સાથે ઝઘડો કરવા છે આપણે નથી કરતા અને આ કે આવી આ પેલા એને મળી આવું તમે શું સવાર સવારમાં આટલો ગુસ્સો કરો છો મે શું કર્યું સવારમાં સોરી યાર વાકામાં તારો કાઈ નથી આ અમારી એક મીટિંગ મિસ થઈ ગઈ ને એમાં બધો જ ગુસ્સો તારી ઉપર ઉતરી ગયો છે હા તો વાંધો નહીં ને હવે તું ક્યારે આવશો ઓફિસ થી આજે જલ્દી આવશો કે મારે લેટ થઈ જશે ઓલરેડી અને હું બહાર જમી લઈશ તું ચિંતા નહીં કરતી તું અંદર જા કામ કર હા હેલો હા તું નીકળી ગયો ને હાચું બોલ જો પણ તો દર વખતે લેટ કરો છું હું તારી માટે ઊભી નત રહેવાની હા હું કઈ નવરી બજાર નથી તારી વાહે તારા જેવા કેટલા લાઈનમાં ફરે પણ હું તને પ્રેમ કરું ને એટલે હું તારી વાહે આવું બરાબર હા નીકળી ગયો ને હા તો હું નીકળું છું હમણાં કોની સાથે વાત કરે છે હું જેની એરે વાત કરું એની એર તમારે શું કામ છે પણ બેટા મને તબિયત નથી હારી તો થોડી વાર મારી આ દવાખાને આવ ને આમાં તો મને કઈ લાગતું નથી કે તમને સારું નથી હું જાઉં છું બાર મને ડિસ્ટર્બ નહીં કરવાનું બરાબર તમારે દવા લેવા જવું હોય તો જાતે જઈ આવજો પણ બેટ તો ખરી મને થોડી વાર દવાખાને મારી આરે આવતો ખરે મને આમાં કઈ હાજું હાવું નહોતું લાગતી કે તમને દવાની જરૂર પડે આમાં એકે બાટલો ચડવાની જરૂર નથી મારું લોહી પી લ્યો છો ને એટલું કે એક બાટલો તમને નહીં ચડે પણ બેટા બેટા તું ભણવામાં ધ્યાન નથી આપતી તું ઘરમાં ધ્યાન નથી આપતી અને તું રોજ 11 વાગે ક્યાં આવી જાય છે એ હું જ્યાં જાઉં ત્યાં તમારે શું પંચાત છે એક ખૂણામાં બેસો ને પછી કે હું માંદી પડી ગઈ પણ બેટા તું નાની હતી ને ત્યારના તારા પપ્પા છોડીને વયા ગયા છે હું કેમ ઘરના કામ કરે કરીને તને મેં પાળી પોષીને મોટી કરી બેટા અને તું હવે આવું કરે છે હું કઈ નથી કરતી આ જે કરો છો ને એ તમે કરો છો તમારો સ્વભાવ આવો છે ને એટલે મારા બાપને બીજા હેડે લગ્ન કરવા પડ્યા નકર મારા બાપે બીજી બાયડી ના કરી હોત અને ન મને મૂકીને ગયા હોત પણ બેટા તારી માં છું આ તો માં છું તો શું છે માં થઈને રહ્યો ને બધી પંચાયત કરવાની કઈ જરૂર નથી હું ક્યાં જાઉ શું કરું શું ખાઉં કેટલા વાગે આવો કેટલા વાગે જાઓ બધું નોટિસ કરવાનું તમારે પણ દીકરા તારું ધ્યાન તો મારે રાખવું પડે ને આ તો ધ્યાન ધ્યાનની જગ્યાએ હોય આ તમે ધ્યાન નથી કરતા આ તો તમે મારી ચોકીદારી કરો છો એવું લાગે છે મને કોઈને પૂછો ચાર માણાને કોઈ પણ એમ કહેશે કે ચોકીદારી કરે તારી માં પણ બેટા મારે તારું ધ્યાન રાખવું પડે તારે મારે તને કાલે લગન કરીને પારકા ઘરે મોકલવાની એ મારે એને જ્યારે પાણું હશે ને ત્યારે હું પાણી જઈશ જેના જોડે પાણું છે ને એની જોડે પાણી જઈશ તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી મારી બરાબર હવે મારે લેટ થાય છે હું જાઉં છું મારી હેરે ખોટી બેસ મારી ના કરો મારો આખો દિવસ ખરાબ કરો તમે હે ભગવાન શું કરું આ છોકરીનું કેમ સમજતી નથી આના પપ્પા હો તો મારે આ ચિંતા જ નહોતી પણ મારા કમનસીબ તો એ મને છોડીને ચાલ્યા ગયા હે ભગવાન હાય હાય બહુ લેટ કરી દીધો હા કે મેં કઈ લેટ નથી કર્યું ક્યારનો વાત જોતો હા તો દર વખતે હું કરતા તું કરતા એમાં કઈ દુબળો નહીં પડી જાવ મારી વાત શું હમણાં ઘણા ટાઈમથી આપણે મળાનું હતું હા એ જ ને એ કેટલા ટાઈમથી હું તને ફોન પણ કરતો હતો તો મેડમ તો એટલા બિઝી છે ને કે અમારી માટે ટાઈમ કાઢવો એ તેને આવડતું જ નથી બસ હવે રેવા દે એ તો હમણાં હું બે દિવસ બહાર ગઈ હતી એટલે હા એકલા એકલા ફરો
અમને લઈ જવાની તો કઈ જરૂર જ નથી. ફેમિલીમાં લઈ જાઓ. તને કઈ વાંધો ન હોય તો મને શું વાંધો છે? અચ્છા. અને એક વાત કહેતો મને. શું? જ્યારે મેં તને કોલ કર્યો કે મને મળવા માટે આવ, તો એટલી બધી હાઈપર કેમ થઈ ગઈ? તે ગુસ્સો કરતી હતી મારા ઉપર ને અત્યારે તો એકદમ સોફ્ટ રીતે વાત કરે છે. એટલે મેં હું તું ઘરે હતી ને એટલે, અને મારો થોડોક મગજ તે ખરાબ કરી નાખ્યો હતો અને વધુ ઘટ્યું રહ્યું હતું, તો મમ્મીએ હેરાન કરી નાખી હતી મને. હા, એટલે ગામ આખાનો ગુસ્સો મારી ઉપર ઉતારવાનો. નહીં તો એટલો તો મારો હક છે ને હવે. પણ ગામનો થોડી ના ઉતારવાનો હોય. હું કંઈક તને પ્રોબ્લેમમાં નાખું કે મેં તારી સાથે કંઈક કર્યું હોય તો મારી ઉપર ગુસ્સો ઉતારતો. સોરી, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. ઓકે. હા, બસ બાકી તો એકદમ મજામાં છું. તું કે, તારું કેમ ચાલે છે બધું? ચાલ્યા કરે. કેમ ચાલ્યા કરે? એટલે ચાલ્યા કરે એટલે ચાલ્યા કરે. મુકને હવે એને કોણ યાદ કરવાનું? હા તો હું શું કહું છું બોલે, મેં છે ને મસ્ત ડ્રીમ જોયો હતો અને આપણે એકદમ ડેસ્ટિનેશન મેરિડ કરવા છે. હા, મેરિડ કરવા છે મન? તો ડેસ્ટિનેશન મેરેજ તો કરવાનો સપનો બધા નો હોય તો હું નહીં કરું. હા 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 હા, મને ખબર છે યાર, તારું સપનું હોય મારું સપનું હોય, પણ એ બધી વાતને અત્યારે સાઈડમાં મૂકને. એ વાત અત્યારે યાદ કરીને આપણા રિલેશનમાં શું કામ યાર વિખવાદ ઊભો કરે છે? હા ઓકે, સારું, ચાલ. તો તું કે બીજું? બસ બાકી તો હું શું તને કહું, એક કામ કરું છે. શું? બસ કોફી પીવા માટે બહાર જવું છે. હાલો. પાક્કું? પાક્કું. ચાલ જઈએ. ચાલ. એલી કાજલ, ક્યાં છો તું? આમાં ભગવાન, તારી માએ તને કઈ ન શીખવ્યું કે સાસરે જઈને કેમ રેવાય, કેમ સાસુ ને સસરા ને સચવાય, કેમ એનો ટાઈમ અચવાય, એવું બધું તારી માએ તને કાંઈ શીખવ્યું જ નહીં. એમ નેમ પહેરે લુગડે તને મોકલી દીધી કા? બા, જ્યારે હોય ત્યારે તમે મને મારા ફેમિલીના શું કામ મેળા મારો છો? મારા મમ્મીએ મને જે પોઝિશનમાં મોકલી છે ને, એ તમને તમારા દીકરાને ને પપ્પાને બધાને ચોખવટ કરીને મોકલી છે. અને શું હું એવું ભૂલ કરી નાખું છું કે વારંવાર તમે મને મારા મમ્મીને સંભળાવો છો? આખો દિવસ તો ઘરના બધા કામ કરો છો. આજે 2 વર્ષ થયા, 2 વર્ષમાં આખું ઘર મેં માથે લઈ લીધું. વર વ્યવહાર કે આવું જાવું, ઉપર જતા 24 કલાક નું તમારું ટક 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 સાંભળીને હવે તો હું થાકી ગઈ છું. બસ લ્યો, બોલાઈ ગયું, તારો સત્સંગ પૂરો થઈ ગયો. તારી માએ હું ચોખવટ કરેલી કે મારી છોકરી કામમાં ઢીલી છે, ધીમી છે, તમે એને ઝડપી કરજો. પણ આ હોય કઈ કૂવામાં તો હવાડામાં આવે ને, બસ એ કૃપાળી મોકલી દીધીશ પોતળું જેવી. કાંઈ છે ને, એ ધોળા તો ગધેડાય હોય પણ ઘોડાની જેમ દોડતા આવડે ને, ઈ કહેવાય. બસ 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 બસ, કેટલું સંભળાવશો મને? મને એવું લાગે છે કે મેં સાગરને જોઈને હા પાડીને ઈ જ મારી ભૂલ થઈ ગઈ. ખબર નહીં 2 વર્ષ થી તમારું ટક ટક સાંભળીને હવે તો મારો મગજ સાવ બંધ થઈ ગયો છે. આટલું કામ કરતા તમે મને સારી નથી કહેતા. અરે બા, હું એમ કહું છું સારી નો કહેતો કાંઈ નહીં, પણ અવગુણ શું કામ કરો છો? આજે 2 વર્ષમાં તમે 1 સળી ભાંગી ને 2 કટકા કામ કર્યું, 24 કલાક માથે ખાલી ટક ટક સિવા કઈ નથી કરતા. ઠીક, તો આ બધું કામ તું કરેસ કા? એ ગાડા નીચે કૂતરું હાલે ને તો એને એમ જ થાય કે ગાડાનો ભાર હું જ ઉચકું છું. આ હવારમાંથી ઉઠીને આ બધું વાયતું કરવું ને એ બધું કોણ કરે છે? આ બારને ઝાડું કોણ કાઢે? હા, માનું છું કે તમે એક રિવાજ માનો છો કે સવારે ઉઠીને પેલા ઉંબરાને સાફ રાખવો છે, બારના ફળિયા વાળવા જોઈએ. તો તમે વહેલા ઉઠો છો, મેં ફળિયા વાળો છો, 5 મિનિટનું કામ છે, બીજું શું કામ કરો છો તમે? આ તારા સસરાને હવારમાં ચા કરી દેવી, એનું ગરમ પાણી મૂકી દેવું, કપડાં પલાળવા, આ બધું કોણ કરે? તું હું એક 2 તપેલા દાળ ભાત ના ઉતારે એમાં તો તું જાણે એમ સમજે કે બધું કામ તું જ કરસ કા? બા, રાત્રે મારે સુવામાં લેટ થઈ જાય છે ને, પપ્પાને સવારની તમારા હાથની ચા ફાવે છે એટલે તમે બનાવો છો, બાકી તો હું પણ ચા બનાવી દઉં, એમાં તમે મને શું સંભળાવો છો એક નાનકડું એવું કામ કરીને? અને બા, કાલથી તમને એ તકલીફ પડતી હોય તો તમે પપ્પાની ચા ન બનાવતા, એ હું બનાવી નાખીશ. રાતે સુવામાં લેટ પડતો હોય ને તો મોબાઈલના થોબડા મૂકી દેવાય, એ પકડીને બે ન રહેવાય. પછી કે રાતે મોડું થાય છે, કયું નાનું છોકરું છે કે તને એ ઉજાગરા કરાવતું હોય? કાંઈ વાંધો નહીં, આજે તમારા દીકરા આવશે ને એને હું કહી દઈશ કે તમે આવવાની પહેલા હું જમીને સૂઈ જાઉં અને સવારે 4 વાગે ઉઠીને કામ કરીશ.
એ ગંભેરની કરતા આવડે છે, એમાં દીકરાને ગરમ કરશે. હું આખું ઘર માથે લીધું છે. જોવો ને આ તમારી આમે જ છે. હું સાંભળું છું બધું. કાચ 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 કાચ, બીજું કઈ આવડે છે કે નહીં? પણ એનો છે ને હાથ વેતનો છે, મોઢામાં ઝીપડી રહેતી નથી. હું એક કહું તો એ ચાર સંભળાવે છે. તું મોઢામાં આટલો હાથ ઘાલે તો પછી બોલે જ ને. હા હું બોલું છું. બોન વિટા લઈને આવી છે, પણ એમ ન થાય કે માને એક અડધી રકાબી ચા પીવડાવે. તે માના હાથ ભાંગી નથી કે હાથે બનાવી પી લેવાય, એ નવરાઈ નો હોય તો. સરસ, તમે તે હવે એના જ થઈ જાવ. એ જિંદગી આખી અહીં પૈણી ને આવી ને ત્યારથી આ બધા વૈતરા કરું છું, તો હવે વહુ આવે તો એટલી તો આશા હોય ને કે હવે એ બે આવતા કરે. એને વૈતરા નો કહેવાય, એ તમારી ફરજ કહેવાય. હવે તમે કેમ સાસુ માંથી બે આવો છો અને એ કામ કરે છે? બરાબર. પપ્પા આજ બે વર્ષ થયા, હું કોઈ દિવસ બા સામે ઊંચા અવાજે નથી બોલી, પણ આજ ખબર નહીં કેમ મારો બે મગજમાં મને ગુસ્સો આવી ગયો અને બા ખોટું કચકચ કરે છે. બે બેટા, તમે કોઈ દિવસ કઈ કીધું? મને બધી ખબર છે આ કોના ઉંદર કામા છે. મને ખબર નહીં બે ચાર દિવસ થયા મારી તબિયતમાં શું થઈ ગયું ને મને કંઈક અલગ અલગ ખાવાનું મન થાય છે. તો બસ મને બોલ મીઠા પીવાનું મન થાય છે તો દિવસમાં ત્રણ ચાર વાર પી લઉં છું. પાંચ વાર પીવાની, તને કોઈ ના પાડે તો હું બેઠો છું. કારણ કે ઘરે તો ભેંસના દૂધાણા છે, પીવો પાંચ વાર. અહીં લીટર દૂધ લાવીને પાંચ પાંચ દિવસ ચલાવતી હતી ત્યારે આ ઘર આટલું ઊંચું આવ્યું છે. તમારી જેમ પાંચ પાંચ વાર પીધું હોત ને તો ક્યારના હજી આ પારકા કામ જ કરતા હોત. એ તારે ક્યાંય ઉછી ના લેવા નથી જવાના, ખોટી કચકચ નહીં કરતી અને શાંતિથી બેહીને ત્રણ ટાઈમ ખાજે અને પ્રભુનું ભજન કરજે. આજે હારા દિવસ આવ્યા છે એટલે પૈણીને આવી ત્યારે તમે જ કહેતા હતા ને, જોજે હો ઘરમાં જરાક હાચવીને ચલાવજે, આપણી પાસે છે નહીં. એ હાચવીને ચલાવ્યું ને ત્યારે તમે બધા અહીંયા અત્યારે આવા છો અને ઉજળા છો. હવે ખાવા છું છે તો ખાવા દે ને, હું કામે મોઢેથી કોળી આચકેશ. પાંચ પાંચ વાર દૂધ પીવા છે, પીવો. જાઓ તમે તમારું કામ કરો ને, સામે બેસી ચાલી કકડાટ બંધ નહીં થાય. ક્યાં કર્મે ભટકાણી હતી, કરમ તો એની બિચારીના ફૂટી ગયા કે તારી જેવી સાસુ મળી ગઈ. સાચી વાત છે, એને જ્યારે ખબર પડશે ને કે કેવી રીતે ઘર ચલાવાય ને કેમ કરકસર કરાય ત્યારે એને ખબર પડશે કે કેટલી વિયે હો થાય. અત્યારે તો આમ બધું ભાળી ગયા છે ઘરમાં, એટલે પછી ક્યાંથી એને કઈ ખબર પડે? એના ઘરમાં નહીં તો તારે કમાવા નહીં જવું પડે, ખાલી ખોટી કકડાટ કરીમાં. હારું હારું, એ તો બધું મારો ભગવાન દાડા દેખાડશે, જોજો ને. હા તું વાટ જોઈને બેસ, ખરાબ દાડા આવે. કોઈને મારી ભેગું બેવું નથી ગમતું, બધાને પોતપોતાનો પાવર ખબર ને ક્યાંથી આવી ગયો. અને એ વહુ કાજલી, બે દાડાથી હું અહીંયા આવી છે કે બધું ભાળી ગઈ છે, ભલે બાપને ઘેર ખીચડી કરવા દાળ ચોખાઈ નથી. જય શ્રી કૃષ્ણ. પણ તમે કેમ અહીંયા બેહી નાસ્તો કરો છો? પપ્પા ખબર નહીં હમણાં મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, મને અંદર નથી ભાવતો, એટલે મને એમ કે બહાર મસ્ત ખુલ્લી હવામાં નાસ્તો કરું. અરે ઓલી ડોહી પાછી આવશે ને તો કકડાટ કરશે, અહીં ઘરમાં બેહીને ખવાય. પપ્પા આવા દો ને, બહારને તો ટકટક કરવાની આદત છે, આ કાને સાંભળી નાખવા નથી કાઢી નાખીશ. આલ્યો તમે નાસ્તો કરો. અરે ભગવાન, ફાફડી હારી લઈ આવી છો. બા લઈ આવ્યા છે, બે દિવસ પહેલા ગયા ને સત્સંગમાં, તો ઓર્ડર દઈ આવ્યા બે કિલોનો. એ કે તારા પપ્પાને બહુ ભાવે છે. કોના ઘરે? અરે પપ્પા તમે સાચું કહું ને, બા કચકચ કરવાનું વધી ગયું ઉંમર થતા ને, તમને ઉંમર જેમ થાય છે ને એમ તમે અડધું ભૂલી જાઓ છો. ના ના, સત્સંગ કોના ઘરે હતો એમ કહું? ઓલા કડવી ડોસી નથી એમના ઘરે હતો. અને પપ્પા એક વાત કહું, પણ તમે બા સાથે ઝઘડો નહીં કરો ને. શું વાત છે? પેલા તમે મને કહ્યું તો જ હું તમને કઈ ન કરું, નહીં કહું, નહીં કરું, ઝઘડો નહીં કરું. ઓલા આપણા કડવી ડોસી નથી, એને ત્યાં સત્સંગમાં ગયા હતા બા બે દિવસ પહેલા. હા તે શું થયું ત્યાં? એને ખબર નહીં, ઓલા મંજીરા ખંજરી બે ખોવાઈ ગઈ હશે, રોજ અહીંથી થેલીમાં લઈને જાય તો કડવી ડોસી અરે બાઈ જા, સૌલી અરે બાઈ જા, મૂંગી ડોહી અરે બાઈ જા, અને ઓલી સૌલીની બેન હોજી એની અરે બાજીને આવ્યા. અને કડવી ડોસી એ મને એમ હે ને ઘરે આવીને ખીજાઈ ગયા, મને કીધું કે તારા સાસુને સમજાવી દેજે ને તારા સસરને કહી દેજે. આજ પછી અમે સત્સંગમાં નહીં બેસાડીને, અને જો હવે અમારા ડોહી ભેગા આવ્યા ને માથાકૂટ કરવા તો શેરીમાં રહેવું ભારે કરી દઈશ. બોલો
એટલે એ આપણા ઘરમાં જો બાંધતી હોય તો ગામમાં બાંધે એમાં નવાઈ શું છે? મને તેની ખબર જ હોય ને. પપ્પા તમને તો ખબર હોય, પણ આપણા એ પાડોશમાં રહેવું હોય અને બા આવી રીતે બધે ઝઘડો કરે થોડો સારું લાગે. એનું રોજ મૂંઝું, કેટલીક માથાકૂટ કરી. હવે તો એને છે ને એના બાપાને મૂકીએ એવી થાય, બીજો કોઈ રસ્તો નથી. ન્યા થોડું મૂકવા જવાય પપ્પા, હવે જાતિ જિંદગી. હવે એ બિચારા દાદાએ માનમાન હાલી શકે છે ને એનું માનમાન કરે છે. કાંઈ નહીં, હવે જે હોય હું સામે ભીંડો ઉતાર લઉં અને તમે ભીંડાનું ભરીને શાક બનાવી દો. હા, કારેલા બારેલા બનાવતા નહીં, એ ભલે રાડ્યું નાખે. એ આજે કારેલા જ લઈ આવ્યા છે. નાખી દેવાના ગટરમાં ક્યાંક. ભલે, ભીંડો બનાવવા. હા હા, લેતા જાવ, લે નાસ્તો કરજો ન્યા. હા મારી બહુ. કેમ, હજી તમારી તબિયત સારી નથી થઈ? નહીં જોની બેટા, કાંઈ સારું લાગતું નથી મને, આ ઉધરસ મટતી નથી. હવે તો મને તમારી નથી ખબર પડતી કે આ ભગવાને કેમ આવું તમારી હારે કર્યું છે. શું કરું બેટા, હવે એ મારા નસીબ. નહીતર હું ગામના કામ કરું છું અને કામ કરીને એને ભણાવું ગણાવું અને આશા રાખું કે કાંઈક મારી દીકરી કામ કરશે, મોટું નામ કરશે મારું, પણ ઈ મારા કયામાં જ નથી. અને તમારો આધાર છે ઈ એક જ છે, અને ઈ તે આવી રીતે તમારી સાથે રાખે છે વ્યવહાર, તો મને ખબર છે કે તમને અંદર કેટલું દુઃખ થાય છે. અરે દુઃખ, દુઃખની તો વાત જ નહીં પૂછવાની. એટલું દુઃખ લાગે છે કે હવે કુદરત પાસે રોવ કે આમાં બધું સમાવીને ભેગી જાઉં, પણ નથી સમજાતું. મારી વાત સાંભળો, જો આ જીવન છે ને તો જીવનમાં તડકો ને સાંયો બધું આવતું જ હોય. અત્યારે એમ સમજો તમે કે ભગવાને છે ને તમારા જીવનમાં અત્યારે તડકો બહુ પાથરી દીધો, પણ છે ને સમય આવશે ને એટલે તમારા જીવનમાં એવું આવશે કે તમારી દીકરી પણ સુધરી જશે અને એ છે ને પ્રેમથી તમને કહે કે મમ્મી હવે છે ને તમે કહો ને ત્યાં હું સાસરે જાઉં, એટલે છે ને જરી કઈ ઉપાધિ નહીં કરતા. તો બેટા તારા મોઢામાં ઘી સાકર કે જો તું કે ને આ વસ્તુ બને તો બહુ સારું કહેવાય. મારા ઉપકાર માનું ભગવાનના હું કે મારી દીકરી કયામાં આવી જાય. અને તારા પપ્પા મમ્મીએ તો તને સંસ્કાર હારા આપ્યા છે કે જ્યારે મારે જરૂર પડે છે ત્યારે તું આવીને ઊભો રહીશ. અરે માણસ માણસના કામમાં ન આવે તો કોણ આવે? અને આમ પણ આંટી, મારા બા અને તમે બે એક જ ગામના છો ને, હે તો ક્યાંક ને ક્યાંક ઈશ્વરે મને એ બનાવ્યો છે કે તું એની મદદ કર, સમજ્યા? એટલે એ તો પણ બટાય, તારા સંસ્કાર હારા છે ને એટલે નહીતર અત્યારે કોઈ કોઈનો ક્યાં ભાવ પૂછે છે. એ તો છે ને તમારા જેવા વડીલોના અને મારા માતા પિતાના આશીર્વાદ છે બધા, સમજ્યા? અને તમારે અત્યારે કાંઈ કામકાજ હોય ને તો બોલો, તમારે પૈસા પૈસાની કાંઈ જરૂર નથી ને અત્યારે? ગમે ત્યારે પૈસાની જરૂર હોય કે ગમે કાંઈ કામકાજ હોય ને તો તમે તારે કહેજો. નહીં બેટા, અત્યારે તો મારો ઈશ્વર મારું ગાડું વાંકે છે. ખાલી એક એટલી ઈશ્વરને પ્રાર્થના કરું કે મારી દીકરીને છે ને સીધી લાઈન ઉપર લાવી દે. લાવશે લાવશે, પણ આમાં મેં તમને પહેલા કીધું એમ કે આ લીટી છે એ થોડીક વાકી હોય ચાલે કે થોડુંક જીવન આમ હાલે, પણ છે ને પછી પાટે સડી જાય ને પછી તમારે ખુશી ખુશી ને ખુશી જ હોય તમારા જીવનમાં, સમજ્યા તમે? એમ તું કે એવી વાત હાસી પડે એવી પ્રાર્થના ઈશ્વરને કરું છું. અને હું કહું કે આ મારા બાજુમાં ઓલા સંપા માસી રહેશે ને એની ન્યા છે ને કાલ હગાય છે, સમજ્યા? તો તમે આવજો. હા તે આવે લેની, આ કા ઉધરસ નો ઠંકા બંધ થઈ જાય ને તો આવે. મારા ભાઈએ કીધું છે એટલે તમે આવજો, અને કાંઈ કામકાજ હોય ને તો ગમે ત્યારે કહેજો. એની કાંઈ ચિંતા ન કરવી, મને જરીક કાંઈક કામ પડશે ને તો હું ફોન કરી તને. ભલે, તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, તારા બાને યાદ આપજે. ભલે.
કેટલા પુન કર્યા હશે તો એને આવો દીકરો મળ્યો, અને મેં ભગવાને મને આવી એક નપાવટ દીકરી દીધી. હવે હું આ દીકરીનું શું કરું? અને આ દીકરીની જાત મારે કોઈને કહેવાતું નથી, કોઈને સહેવાતું નથી, કોઈની મોઢે મારું હૃદય ખાલી કરાતું નથી. હું કોની મોઢે કહેવા જાઉં આ દીકરીનું દુઃખ? અને કોઈને કહું તો કાલ કોઈ સારો માણા મારી ઘેરે નહીં માગું લઈને આવે. આ એનો બાપ મૂકીને વયો ગયો તે બધી ઉપાધિ મારે કરવી ને? એ વાત તો મારે આ દશા નહોતી મારી, પણ હવે મારા આવા નસીબ લખ્યા હશે ભગવાને, તો જ આવું મને થાય. હેલો હેલો બેટા સાગર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપ, બોલો બોલો. અરે તને એક સરસ મજાના ગુડ ન્યૂઝ આપવાના છે. ગુડ ન્યૂઝ? કયા ગુડ ન્યૂઝ છે, બોલો બોલો. અરે તું સાંભળીશ ને તો તારા પગ નીચેથી જમીન ખસી જશે. અરે બા, આટલો બધો સસ્પેન્સ ક્રિએટ ના કરો, જે હોય તો મને જલ્દી કહો. આ હા હા, કેવો ભોળો બને જાણે, તને તો કઈ ખબર જ નહીં હોય. સાચે સાગર, આજે હું એટલી બધી ખુશ છું ને કે એમ થાય છે કે જો મારી કાજલ સામે હોય ને તો એના ઓવાણા લઈ લો. હા બા, હું પણ બહુ જ ખુશ છું. અને હા, સમયની હું કેટલા સમયથી રાહ જોતો હતો. આ બધું તમારા આશીર્વાદને કારણે જ થયું છે બા. હા બેટા, આશીર્વાદ ઠીક છે. હું મારા ઠાકરને રોજ કહેતી હતી કે મારા ઘરે હવે એક નવું પાણું બંધાવ, મારા ઘરે નાનું બાળક પીકારી કરતું હોય ને એને હું જોતી હોઉં, એને વાર્તા કહેતી હોઉં ને. ઓહો હો, કેટલા સપના જોયા હતા. તો માનજો, હવે મને સારા સમાચાર સાંભળવા મળ્યા બેટા. હા બા, આ બધી તમારી દુવાનું જ કારણ. હા બા, આ બધી તમારી દુવાનું જ પરિણામ છે. કઈ નહીં બા, ચલો હું આજે જલ્દી ઓફિસથી ઘરે આવી જાઉં ને સાથે સાથે પેંડા પણ લેતો આવું. એ હા, પેંડા નહીં લાવતો, એક કાજુ કતરી લાવજે. અરે બા હા, કાજુ કતરી લાવીશ બસ. હા, ઘરમાં બધા એને કાજુ કતરી ભાવસ. અને હવે છે ને, હું મારી કાજલને કઈ કામે નહીં કરવા દઉં બેટા, બધું હું આટલી લેશો ને. હા ના બા, તમારે કઈ કરવાની જરૂર નથી, એ તો એવું હશે ને તો આપણે કામ વળી રાખી લઈશું. એ હા બેટા હા, ચાલ તું જલ્દી આવો, હવે મારે છે ને તને મળવાની બહુ ઈચ્છા થઈ છે. હા બા, જલ્દી નીકળો છો કામ પતાવી. હા ચાલ, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બાપુ. ક્યાં રહી ગયો આ? ઓલવેઝ લેટ જ કરે. આ એક દિવસ પણ ટાઈમે પહોંચે ને તો હું છે ને ગમા પેંડા વેચું પેંડા, પણ આ ક્યારે આવવાનો નથી વેલો. આ શું છે? તને મળવાનું હોય ને એટલે આપણે ખુશ જ હોય. મેરેજ સિવાય બીજું તને કઈ દેખાય છે? તો ક્યાંથી દેખાય? હવે મને તું જ દેખાય, બાકી કોઈ નથી દેખાતું. મુસ્કાન, મારી વાત સાંભળ. આ મેરેજ વસ્તુ છે ને એ તું ભૂલી જજે, કારણ કે હું તને પ્રેમ કરું છું, નો ડાઉટ છે, પણ મારા ઓલરેડી મેરેજ થઈ ચૂક્યા છે. શું? હા. આ તું શું કહે છે? તને કઈ ખબર પડે છે? અલા, 3 વર્ષ તે મારી સાથે પ્રેમ કર્યો કે નાટક? મેં પ્રેમ કર્યો છે,
મેં તને તારી બધી જ જરૂરતો પૂરી કરી દીધી છે. તો જરૂરતો પૂરી કરી છે એનો મતલબ શું? પ્રેમની કોઈ કિંમત નથી હોતી કે તું એમ કહે મેં તારી બધી જરૂરતો પૂરી કરી દીધી છે. મારા માટે તું ઇમ્પોર્ટન્ટ છે. મારી માટે પ્રેમ આ જ છે. હવે તારે જે સમજવું હોય ને એ સમજ. જો તારે મારી જોડે આમને એમ રહેવું હોય ને તો મને કોઈ વાંધો નથી, પણ જો તું મારી જોડે મેરેજ કરવાની વાત કરે છે તો હું તારી જોડે મેરેજ નહીં કરું અને આપણે બ્રેકઅપ કરી લઈશું. બોલ. પતાને ખબર નથી પડતી તારે મને પહેલા કેવું જોઈએ ને કે હું મેરીડ છું. એ બધું મને ના ખબર પડે. કેમ ખબર ના પડે? અને પ્રપોઝ તે મારી વાત સાંભળ. અને પ્રપોઝ તે મને કર્યો હતો. મેં તને પ્રપોઝ નથી કર્યો એટલે એ વાત યાદ રાખજે. પ્રપોઝ મેં કર્યો તે મને યાદ છે, પણ તું મને પ્રેમ તો કરે કે નહીં એ બધું અત્યારે જૂનું થઈ ગયું. અને તમારા જેવી છોકરીઓ છે ને કે છોકરો બે સારી વાતો કરે ને એટલે છોકરાની પાછળ પાછળ જતું રહેવાનું, નહીં પૂછવાનું કે એ ક્યાંથી છે, શું કરે છે, શું નહીં, એની આગળ પાછળ કોણ છે, મેરીડ છે કે અનમેરીડ છે, આપણને સાચવે એમ છે કે નહીં, બસ ગાંડાની જેમ પ્રેમ કરો. અને તમે લોકો આ કરો છો ને એટલે જ અમને શાંતિ છે, એટલે જ અમે તમને લોકોને ફસાવીએ છીએ. વાક તારો છે ને તો મારો વાક કાઢે છે, શરમ આવી જોઈએ તને. તને મેં છે ને પ્રેમ કર્યો તો તારી જોડે નાટક બાટક નતા કર્યા મેં, તારી જેવી નથી હું. હા હવે જે હોય તે મને પ્રેમ કર્યો હશે, પણ મેં તને કોઈ દિવસ પ્રેમ કર્યો નહોતો, હું તો ખાલી ખાલી ટાઈમ પાસ કરતો, સમજી? એટલે આજથી છે ને આપણે લોકો બ્રેકઅપ કરીએ છીએ. બ્રેકઅપ. બસ તમે કાંઈ વિચાર્યું? આપણે સીમનમાં કોને બોલાવવા એ લિસ્ટ બનાવી રાખજો, પછી કોઈ રહી ન જાય. એ આખું લિસ્ટ બની ગયું છે અને હવે કોઈના ઘરે ઘરે કંકોત્રી વાંચવા નથી જવાનું, વોટ્સએપ ગ્રુપમાં મોકલ. હા બસ એ ફોટો પાડી લેશું અને બધા એને ગ્રુપમાં પણ, જો કોઈ રહી ન જાય આપણે બધાનું ખાઈને આવ્યા છીએ. તારા પિયરેવાળા છે ને એમાં કોઈ ભૂલાઈ જાય તો ભલે, બાકી મારા વ્યવહારમાં કોઈ ભૂલાય એમ નથી. એ મારે કોઈ નથી. અને છે ને જેટલાનું કામ હોય ને એટલાને જ બોલાવવાના છે, આપણે કંઈ અહીંયા લાંબુ કરવાનું નથી. આપણે પ્રોગ્રામ રાખવાનો છે ફાર્મ હાઉસમાં, નરેશભાઈનું ફાર્મ છે કે નહીં મૂળથાણા, એમાં નક્કી કર્યું છે. તો થોડુંક માણસ તો હોવું જોઈએ ને ફાર્મમાં, 25 જણા થોડું સારું લાગે. ના ના આપણે કરવાનું જ છે. મારી વાત સાંભળો, આ તમારા સગાવાલા, મારા પિયરના થોડાક આવશે, આપણી સોસાયટીના, તમારું ફ્રેન્ડ સર્કલ અને આવલા તમારા બિલ્ડર બધાય દોસ્તારો, એ બધાય નહીં આવે? નહીં નહીં તો ભરાઈ જાય. નહીં નહીં તો છે ને 500 જણ થશે. એટલે હું કહું તમે 500 માણા ગણો છો, એ બધું કહેતા થાય છે, પણ આ છે ને બૈરાવનો પ્રસંગ હોય, આમાં પુરુષો બહુ ન હોય. પણ આપણે છોકરાના લગ્ન પછી કોઈ એઠું વાસણ કરાવ્યું? પણ પ્રસંગ આવ્યા વગર કરાવવાનું. પણ આ પ્રસંગનો મોકો છે, આજે બધા ભાઈ બંધ દોસ્તારો હગાવાલા ન જમાડીએ તો ક્યારે જમાડીએ? સારું હાલો જવા દો, હજી તો એને 4 મહિનાની વાર છે, એટલે હમણાં રહેવા દો. એ બધું ખાલી હું તો તમને કહું છું કે આપણે જો રસોઈઓ ને એ બધું નક્કી કરી લઈએ, અને કારણ કે છે ને એ વખતે પાછો લગ્ન ગાળો હશે એટલે મારા જે કોઈ નહીં મળે, એટલે એ નક્કી કરી લ્યો. અને આ બાજુ કેટલા જણને કહેવાનું છે ને, અને હું તો એમ કહું છું કે 500 જણા ન કરતો, 200-250 થાય ને ત્યાં સુધી બરાબર છે. એમાં તું કાંઈ બોલતી જ નહીં, મેં આંકડો નક્કી કર્યો બરાબર. મોરથાણા ફાર્મમાં ફંક્શન રાખવાનું છે અને ડીશ ઉપર રસોડો આપી દેવાનું છે, કાંઈ માથાકૂટ જ નહીં. એ સારું, જો તમારે જ કરવાનું છે તો મારી પાસેથી માગી નથી જવાના, પણ તમારી વેત હોય ને એટલું જ કરજો. હા તો તું ડબ ડબ કર્યા કરજે, હું મારું કામ કર્યા કરે. એટલે હું એ બધાની વચ્ચે ડબ ડબ કરતી હોઈશ? 500 નહીં કરતા, 200 કરજો, એ બધું શું છે? એ હાવ એમ કાકરામ ન કાઢી નખાય બૈરીને. કાંઈ નહીં તો છે ને હવે 3-4 મહિનાની વાર છે, પણ વાળીનું બાનું આપી દેવું પડશે. હા રસોઈયાને ડીશ ઉપર ભલે આપીએ, પણ એને ટોકન તો આપવું પડે ને, એને 50% દઈ દેવું પડે. હા તો એ બધું ફાઈનલ આજ કરી નાખવાનું, અને પછી તો છે એન્ડમાં માથાકૂટ છે. હા બસ. અને હા કપડાં વપડાનું કેમ છે, લેવા પડશે કે હાલશે બધા? એ મારે જો દિવાળીએ છે ને મારા ભાઈએ દીધી તે હાડી, એ એમને પડીશ તા હાલશે જ તે. સાગર કાં તાનું મોઢું ચડી ગયું છે, હું થયું? કાંઈ નહીં મમ્મી, હા તો ઓફિસમાં થોડો ઝઘડો થઈ ગયો ને એ માટે. એવું તો હાલ્યા કરે, એમાં કાંઈ મોઢું ચડાવીને બેસવાનું હોય?
જો સાગર, હવે ઘરમાં સારો પ્રસંગ હવે આવ્યો છે ને, મોઢું સારું રાખજે. અને કાજલની આમે તો જરાય નહીં જતો આવું મોઢું લઈને, પણ છોકરું એવું જ થાય, ચીડિયા તું. હા મમ્મી, તમે ચિંતા ના કરો, એ બધું હું જોઈ લઈશ. પણ એ તો કેવા, કાજલ છે ક્યાં? એના ભાઈના ઘરે ગઈ હતી તો પછી આવી કે નહીં? એના ભાઈ એને લઈને આવવાના જ છે. એના ભાઈએ કીધું હું મૂકી જઈશ, કારણ કે એકલી તો મોકલાય નહીં આવવામાં. એ તો છે, ને જો એ આવી શકે એમ ના હોય તો હું તેડી આવું. જો હવે એના ભાઈનો કાંઈ ફોન એમ આવશે ને કે નથી થાય એવું, કે નથી જવાય એવું, નથી મૂકવા આવાય એવું, તો છે ને તારા પપ્પા તને ફોન કરી. ના ના, એનો ફોન આવી ગયો મૂકવા આવે. બસ તો પછી શું છે, શાંતિ રાખ. આવી ગયા તમે? હા બેટા, ધીરે હાલ તું, આમ પડી પડી જઈશ. ના થોડુંક ધ્યાન રાખવું પડે, ભાગતી ને ભાગતી આવે છે. હજી બા, એટલા બધા કેમ મને મહિના થઈ ગયા છે કે હું ચાલી પણ ના શકું? એમ નથી, તું તો દોડીયે હકે એવી છે પાછી ઘોડા જેવી, પણ પડે આપણે ને બટા તો અત્યારે પાછું નુકસાન આપણે જ છે. હવે બા, પપ્પા, મારા મમ્મી પપ્પા એમ કેવડાવ્યું છે, પહેલાં તો તમને બેને જય શ્રી કૃષ્ણ, અને તમને બેને ત્યાં નાસ્તો કરવા ચા પાણી પીવા બોલાવ્યા છે. ક્યારે જશું આપણે? જય શ્રી કૃષ્ણ. લે, તારે આવવાનું છે એવું કીધું જ પાછું? હા. એ તું ઘરે રહેજે, અમે બે માણે જઈ આવશું. અને એ બધી વાત મૂક, તારો ભાઈ તને મૂકવા આવ્યો કે? હા. તો ક્યાં છે? એને થોડું કામ હતું તો મને મૂકીને જતો રહ્યો. અરે બે મિનિટ અંદર તો બોલાવાય નહીં. આપણે આંગણે આવીને વિયા જાય, ચા પાણી પીવડાવીને મોકલાય. તારા ભાઈ કેવું લાગે કે આના આવરા કેવા છે કે મને ઘરમાંય ન બોલાવ્યો? બા, મારા ભાઈને મનમાં એવું કાંઈ નથી, તમને બેને તો ખબર જ છે. પણ અત્યારે એનું કહેવાનું એમ હતું કે બેન હું તને ઉતારી જાઉં, એને થોડુંક ઓફિસમાં કામ હતું, અને નેક્સ્ટ ટાઈમ મને તેડવા આવશે ને ત્યારે જરૂર આવશે. ઠીક, સારું સારું. તારા મમ્મી પપ્પા મજામાં છે ને? હા. તો અને ખાસ કરીને એટલે બોલાવ્યા છે, એક તો આ શ્રીમતની કંઈક ડિસ્કસ કરવી હતી મમ્મી પપ્પાને તમારી સાથે, અને મારો ભાઈ છે ને એનું સગાઈનું નક્કી કર્યું. અરે વાહ, કરીશ લે. આ તો સોનામાં સુગંધ ભળી. હા, છોકરી છે ને એની સાથે જોબ કરે છે. હા, અને બેન એકબીજાનું મન મળી ગયું છે ને, ગમે છે. લે, જો આ બાજુ એ મામા બનશે અને આ બાજુ એનું બૈરું આવશે. તો એક કામ કરે ને, તારા પપ્પાને સમજાવ ને કે આપણે મોરથાણા ફાર્મમાં જ એક બે ફંક્શન સાથે રાખી દઈએ. હા, એ વાત સાચી. એ તો પપ્પાને તમે બે જ કહેજો, કેમ કે પપ્પાના સ્વભાવની તો તમને ખબર છે. મારા પપ્પાનું કેવું એવું છે કે દીકરીના ઘરનું પાણી ના પીવાય. તો આજે જ આપણે જઈ આવીએ. પણ એને આપણા ઘરનું ક્યાં પીવાનું છે પાણી? ફાર્મનું પીવાનું છે. તો બા, પપ્પા, તમે બી એક કામ કરો, તમે મારા ઘરે જઈ આવો, અને મારે થોડી ખરીદી કરવી છે તો હું સાકરને લઈને બજારમાં જાઉં. જો તમે બે જાવ છો ને તો ખાઈને જાવજો, કારણ કે અમે બે નાસ્તો કરીને આવશું એટલે પછી ઘરે આપણે કઈ કરવું નથી, એટલે તમે બે ખાઈને જાવજો. હો ને બા, ઉમે આજ મને છે ને ઢોસા ખાવાનું બહુ મન થાય છે, હાલો ને જલ્દી. એ પીએમ ઢોસામાં જાજો, બહુ સરસ મળે છે. હા ચાલો આપણે જઈએ. હાલો હાલો જઈ આવી. હાશ ને, એક કામમાં બે કામ થઈ જાય. શું થાય છે? કઈ નહીં. હા કઈ નહીં. નહીં શક્કર આવે છે? કઈ નથી. મને તો મારે ઘરે જવું છે. મારે ઘરે જવું છે. બોલ તો ખરી. હા મારે ઘરે જવું છે. મને કઈ નથી થયું. મને કઈ નથી થયું. હાલ કરે હાલ. સાગર,
કોણ છે ને આવું કેમ કહે છે? હું આને નથી ઓળખતો, હશે કોઈ હવે. ચાલ ને તું, આવા તો પાગલ મેળા કરે, ચાલ. પણ આવું કેમ કહે છે સાગરી? હશે હવે કોકે. બસ હવે ખોટું બોલવાનું બંધ કર, નથી સારો લાગતો. બેન, તમે એને કઈ રીતે ઓળખો છો? હું તો એને કેવી રીતે ઓળખું નહીં, તમારે જાણવાની કોઈ જરૂર નથી. પણ આ તમારો પતિ છે ને, બહુ સારા માણસ નહીં? ભગવાનના ઘરનો માણસ કયો તોય ચાલે. હા, સાચું કહું ને તો સાગરના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. પહેલા નંબરમાં તો એનો મગજ સાવ શાંત છે, બીજા નંબરમાં ગરીબોને બહુ દાન કરે છે, નેચર બહુ સારો છે, અને ખાસ કરીને લેડીઝની બહુ રિસ્પેક્ટ કરે છે, હેને સાગર? લેડીઝની અને રિસ્પેક્ટ અને આ માણસ. બસ હવે રહેવા દે. આ છે ને, તમને ખબર નથી, તમે ખોટા ભ્રમમાં જીવો છો ને, એ જીવવાનું બંધ કરો અને આ જે તમારી આંખની પટ્ટીમાં બાંધેલી છે ટ્રસ્ટની, એ ખોલો. કારણ કે આ તમારો પતિ છે ને, એને મારા સાથે 3 વર્ષથી રિલેશનશિપમાં હતો, 3 વર્ષ, અને એણે મને કીધું નથી કે એ મેરીડ છે. એણે કીધું હોત ને તો હું એની લાઈફમાં આવત પણ નહીં. સાગર, કોણ છે તું? અને બસ હવે ખોટું બોલવાનું બંધ કર. મને તો દગો દીધો, પણ તારી વાઈફને સુકામી દેજ. સાગર, હું શું સાંભળો છો? શું છે આ બધું? વાત સાંભળ મારી, આ જે બોલી રહી છે ને બધું ખોટું છે. હું આને ઓળખતો પણ નથી, પહેલી વાર આની આરે મારી મુલાકાત થાય છે. હવે તો ખોટું બોલવાનું બંધ કર. આ રડે છે તારા માટે, એના માટે તો કઈ સાચું બોલ. તારી વાઈફ માટે તો સાચું બોલ, મારા માટે નતો બોલો, એના માટે તો બોલ. તમારા પુરુષોનો આ જ વાંધો છે કે સ્ત્રીઓ છે ને તમારા ઉપર ટ્રસ્ટ કરે અને તમે એનો ટ્રસ્ટ તોડ્યા રાખો, પછી સોરી બોલ્યા રાખો. બસ આજ તમને આવડે છે, આજ. અને પછી વાક તમારો હોય અને કાઢે અમારો લેડીઝનો વાક. આ તમારો પતિ શું છે આ બધું? એમ પૂછું છું શું છે એ બધું? જે હોય એ તમે તમારી રીતે સમજી લેજો, અને પૂછી લેજે કે શું છે આ બધું. મારે આને જેટલું કહેવું હતું ને એટલું મેં કહી દીધું અને તમને પણ કહી દીધું. અને સાંભળ, આજ પછી મને તારું મોઢું ન બતાવતો, સાલા નફટ. ચાલ અશોક. સાગર, શું સાંભળું છું આ બધું? એમ પૂછો છો? આમાં કંઈ સાચું નથી. આ છોકરી મને ફસાવવાની કોશિશ કરી રહી છે. પણ તમને શું કામ ફસાવે સાગર? એનું શું રીઝન? મારી વાત સાંભળ. થોડાક સમય પહેલા મેં આ છોકરીને આપણી ઓફિસમાં જોબ માટે રાખી હતી, અને એ છોકરીના લખણ મને ઠીક ન લાગતા એને મેં જોબમાંથી કાઢી મૂકી હતી. બસ આ જ વાતનો બદલો એ છોકરી મારી પાસે લે છે, બીજું કંઈ નથી. અને એ બધી વાત તો જોવા દે, તને રાહ ચાલતા કોઈ પણ વ્યક્તિ મારા વિશે કંઈ પણ બોલશે તું બધાનું માની લઈશ. તને મારા પર જરા પણ ટ્રસ્ટ નથી યાર. સાગર, મને ટ્રસ્ટ છે. તમે નાનીથી નાની વાત મને ઓફિસની શેર કરો છો, તો આવડી મોટી વાત મને કેમ શેર ન કરી? એ બધી વાત તને શેર કરવાનો કોઈ મીનિંગ નથી રહેતો. જો કાજલ, બધી જ વાત તને કરવી ને એ યોગ્ય નથી. શું થાય છે? એક મિનિટ. હું વાડીનું નક્કી કરી આવો છું. હારું. મેં રસોઈયાને ટોકન આપી આવો છું. કાજલને હું થયું? કાજલ કાં રડે બેટા? જે દાવાનું હતું શું થયું? પણ મગનું નામ મરી તો પાડ, મારી વાત સાંભળી લો. જે થયું ને તમારા દીકરાને પૂછો, અને હવે હું આ ઘરમાં પણ નહીં રહું અને આ ઘરનો વારસ પણ નહીં આવે. પણ કા થયું? હું આ શું બોલે છે તું? પપ્પા, તમારા દીકરાએ શું કર્યું તમને ખબર છે? શું કર્યું છે એને? એને ઓફિસમાં એક છોકરીને રાખી જોબ પર, અને 3 વર્ષથી એની સાથે રિલેશન હતા, અને હું આ ઘરમાં આજે 8 વર્ષથી આ મેરેજ કરીને આવી, અને મને એ વાતની ખબર પણ નથી. અને પપ્પા, દુઃખ તો એ વાતનું છે કે મને જ્યારે ખબર પડી ને ત્યારે બહુ મોડું થઈ ગયું. તું શું વાત કરે છે?
પપ્પા હું સાચું જ કહું છું પૂછો તો અમારા દીકરાને સાગર શું કહે છે આ કઈ નથી આને ગેરસમજ થઈ છે આપણી ઓફિસમાં પેલી ઓલી મુસ્કાન નથી જેને આપણે જોબ ઉપર રાખી હતી હે મુસ્કાને મને એના એનો નેચર છે ને એ યોગ્ય નહોતો લાગતો જ્યારે હોય ત્યારે ઓફિસમાં બસ ગફલા ગફલા ને ગફલા જ કરતી હતી એ માટે મેં ઓફિસમાંથી બહાર કાઢી મૂકી અને એ મુસ્કાને બસ આ જ વાતનો બદલો લેવા માટે મારા ચારિત્ર ઉપર આંગળી છીંધી છે ગઝલ તારી પાસે કોઈ પુરાવો છે આ વાતનો પપ્પા હજી સાકર ખોટું જ બોલે છે અરે કાજલ મારી વાત સાંભળ યાર તું કેમ સમજતી નથી કોઈ પણ રસ્તા ઉપર જતી વ્યક્તિ મારા ઉપર આંગળી ચીંધશે ને તું માની લેશ તને મારા ઉપર જરા પણ વિશ્વાસ નથી યાર થોડો પણ ટ્રસ્ટ નથી મારી ઉપર મને વિશ્વાસ હતો મારા કરતા મારા જીવ કરતા વધારે વિશ્વાસ મેં તમારી ઉપર કર્યો હતો એક સવાલનો જવાબ આપો તમારો જે નેચર છે ને તમે કોઈનો તુકારો પણ ન ખાઈ શકો તો ઈ છોકરી તો તમને ભર બજારમાં રસ્તા ઉપર ફડાકો મારીને વહી ગઈ અને તમે છતાં ફડાકો ખાઈને કાઈ ન બોલ્યા શું કામ કેમ કે એ વાત સાબિત થાય છે કે તમે એની સાથે ખોટું કર્યું છે સાગર તને લાફો મારીને જતી રહી બોલ સાચું બોલ એને તને લાફો શું કામ મારેલો અરે મમ્મી સ્ત્રી જાત છે હવે એને લાફો મારો તો કે સામે મારવા બેસું એમને સાગર સાચું બોલ હકીકત શું છે સાગર સાગર હવે હદ વટે છે તું સાચું બોલ શું થયું તું નહીં તો તને મારા સામ છે હવે હકીકત બતાવે છે કે પછી હા આ વાત સાચી છે સારા નાલાયક આવા ધંધા કરે છે આ ગરીબડી ભાઈને દુખી કરે છે એને તારા પર કેટલો વિશ્વાસ હતો એનો વિશ્વાસ તોડ્યો તે નાલાયક અને છેલ્લે સુધી પાછો એની ગેરસમજ તું અમને રમાડે છે બંનેને કાજી મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હું ન ભરવાનું પગલું ભરી બેઠો કાજલ પ્લીઝ યાર મને માફ કરી દે બસ કરો બસ તમે આને ભૂલ કયો છો તમને ખબર છે એક સ્ત્રી બધું સહન કરી શકે આ વાત ક્યારે સહન ન કરે સાગર ક્યારે નહીં બસ હવે મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ સાગર ત્રણ વર્ષ સુધી તું એની સાથે ફર્યો અને તું એમ કહે છે કે આ ભૂલ કરી મેં ભૂલ નહીં તે તો આ બહુ મોટો ગુનો કર્યો છે તે આ ભોળી ભાલી કાજલને તે દગો કર્યો છે મને વિશ્વાસઘાત કર્યો છે હા મમ્મી તમારી વાત એકદમ સાચી છે એટલા વર્ષ સુધી મેં કાજલને અંધારામાં રાખી પણ કાજલ મારી પહેલી અને છેલ્લી ભૂલ સમજીને મને માફ કરી દે યાર હવે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું શું ગેરંટી સાગર શું ગેરંટી આપો છો તમે મને કે ચલો માની લ્યો અત્યારે તમારી ઉપર વિશ્વાસ કરું જાતો કરી દઉં નેક્સ્ટ ટાઈમ આવું તમે નહીં કરે ને શું ગેરંટી આજ સુધી તારી માયા એને સુખ ચેન લેવાનો દીધું અને ત્રણ વર્ષથી તું એને દગો આપતો રહ્યો નાલાયકો શરમ આવી જોઈએ પપ્પા જવા દો હવે આને કઈને કાઈ ફાયદો નથી પથ્થર ઉપર પાણી રેડવા જેવી વાત છે બસ મને માફ કરો મારા આગળમાં નથી રહેવું અને હવે તમારું કોઈ સંતાન નહીં આવે બસ નહીં બેટા સાગર હાથ ના કર્યા હૈયે વાગ્યા તે તારા પગ પર પુહાડો માર્યો આ બાજુ કાજલને હું ગમે તેમ બોલતી રહી એની સાથે ગેરવર્તન કરતી રહી અને આ બાજુ તે પણ એને દગો દીધો એને બિચારીએ આપણા ઘરમાંથી શું મેળવ્યું કંઈ જ નહીં એને આજ સુધી આ ઘરને હર્યું ભર્યું રાખ્યું છે ખુશ રાખ્યા છે બધાને બધાના માટે સવારે 5 વાગે ઉઠી અને પોતે ઉજાગરા કરીને તંતોડ કામ કરતી હતી આજે પ્રેગ્નન્ટ હોવા છતાં કોઈ દિવસ એને ખાટલો ડાળીને સૂતા જોઈ છે તમે લોકોએ અને તમે એને ઘરથી બેઘર કરી દીધી તમારા કરતા તો હેવાન સારા હોય એનામાં પણ થોડી દયા હોય એ મારી વહુ નહીં મારી દીકરી થઈને રહેતી હતી તમે મારી દીકરીનો દોષ કર્યો છે ઈશ્વર તમને કોઈ દિવસ માફ નહીં કરે
કોઈ દિવસ માફ નહીં કરે. હા પપ્પા, મમ્મી, તમારા લોકોની વાત એકદમ સાચી છે. જો આ બધામાં કોઈની ભૂલ હોય ને તો એ માત્ર ને માત્ર મારી છે. હું જાણ્યા જોયા વગર નો ભરવાનું પગલું ભરી દીધો. જો તને તારી ભૂલનો ખરેખર પસ્તાવો હોય ને તો જા એને સાબિત કરી દે કે મને સાચો પસ્તાવો છે અને સમજાવીને લઈ જા. હા પપ્પા, હું હમણાં જ જાઉં છું અને મારી ખાતરને આપણા ઘરે પાછી લઈ આવું છું. હે ભગવાન, મારી કાજલની તું રક્ષા કરજે, એ કોઈ આડું અવળું પગલું ના ભરે. બસ એને મારા ઘર સુધી લઈ આવ, પછી બધું હું સાચવી લઈશ. મારી બધી ભૂલોનો પસ્તાવો હું મારી કાજલ પાસે કરી લઈશ. કાજલ લઈ આવ.